નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને અમારી વિશેષ રજૂઆત ટુ ધ ટોપિકમાં હું છું આપની સાથે યશ. ટુ ધ ટોપિક વિષય અંતર્ગત આપણે સાંપ્રત વિષયની ચર્ચા કરીએ છીએ. સાંપ્રતમાં જે વિષય ચાલી રહ્યો છે, જે વિષય અંતર્ગત અત્યારે ચર્ચાઓ થઈ રહી છે, તે વિષયને પણ આપણે વાચા આપીએ છીએ. આપના દ્વારા પૂછવામાં આવતા જે સવાલો છે એને પણ અમે વાચા આપવાનો પૂરતો પ્રયાસ કરીએ છીએ. હવે આજે આપણે વાત કરવાની છે વંદન સરદારને. આજે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 73મી પુણ્યતિથિ છે. સરદાર વલ્લભભાઈ પટેલ બિસ્માર્ક ઓફ ઇન્ડિયાના નામથી પણ તેઓ જાણીતા છે. સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના અનેક ક્રાંતિકારી એવા મોટા ગજાના નેતાઓ હતા કે જેમણે ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે અનેક પ્રકારની ભારે જહેમતો ઉઠાવી હતી. દેશ આઝાદ થઈ ગયો, પરંતુ આઝાદી બાદ દેશના એકીકરણમાં સર્વોચ્ચતમ ફાળો આપનારા સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને સરદાર વલ્લભભાઈ પટેલની આજે જ્યારે પુણ્યતિથિ છે ત્યારે આજે તેમને વંદન કરવાનું, નમન કરવાનો દિવસ છે અને આપણે પણ વંદન સરદારને કરવાના છે. તો આજે સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે 73મી પુણ્યતિથિ છે, આજે તમામ લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી છે, શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પ્રથમ હોમ મિનિસ્ટર હતા અને તેઓએ ભારત દેશના આપણા જે રજવાડા હતા તેના એકીકરણ માટે ભારે જહેમત ઉઠાવી હતી. આપણો ભારત દેશ 1947માં આઝાદ થઈ ગયો, પરંતુ રાજા રજવાડાના પ્રાંતમાં આપણો દેશ વહેંચાયેલો હતો. હવે આ તમામ રજવાડાનું એકીકરણ કરવું એ પણ એક મોટો સવાલ હતો, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની આગવી સૂઝ અને બૂઝથી ભારત દેશનું એકીકરણ કર્યું અને 565 રજવાડાનું એકીકરણ કરી અને એક ભારતનું નિર્માણ કર્યું. તેમાંથી પાકિસ્તાન અલગ પડી ગયું, પરંતુ અત્યારે જે આપણું ભારત આપણે અડીખમ જોઈ રહ્યા છીએ, આ અડીખમ ભારતના પાયામાં સરદાર વલ્લભભાઈ પટેલની ખૂબ મહત્ત્વની ભૂમિકાઓ રહેલી છે. આ સાથે મહાત્મા ગાંધીજી હોય, જવાહરલાલ નહેરુ હોય, એ સિવાયના પણ અન્ય એવા નેતા સુભાષચંદ્ર બોઝ વગેરે વગેરે, તેઓએ પણ આઝાદી માટે અને સ્વતંત્ર ભારત માટે પણ તેઓએ ખૂબ ભારે જહેમત ઉઠાવી. પરંતુ આપણી સામે એક યક્ષ પ્રશ્ન હતો, હવે આ જે આઝાદ ભારત છે તેનું એકીકરણ કરવું. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની આગવી સૂઝબૂઝ વાપરી, તેઓ રાજાઓ સાથે મળ્યા, રાજાઓ સાથે તેઓએ વાતચીત કરી. અને ગર્વની વાત એ છે કે આપણા ગુજરાતના ભાવનગર સ્ટેટના રાજા કૃષ્ણકુમારસિંહજીએ પ્રથમ જે પોતાનું 1800 પાદરનું રજવાડું હતું તે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત કર્યું હતું. અને ત્યારબાદ એક એક રાજાઓ સાથે તેઓ મળ્યા, રાજાઓ સાથે મંત્રણાઓ કરી, રાજાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આપણો દેશ આઝાદ થયો છે, આપણા જો રજવાડાને આપણે એકીકરણ કરીશું તો આપણો એક આખો દેશ થશે અને આપણો એ ભારત દેશ જે છે તે આવનારા દિવસોમાં હરણફાળ ભરશે. અને અત્યારે આપણે જે ગુજરાત ભારત જોઈ રહ્યા છે તે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન સાકાર કરતું આપણું દેશ, આપણું રાજ્ય છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી મોટી આપણી પાસે એક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ છે. આ પ્રતિમાની જેટલી ઊંચાઈ છે એટલી જ સરદાર વલ્લભભાઈ પટેલની મહાનતા છે, એટલું તેમણે દેશ માટે કરેલા સેવાકીય કાર્યો છે. અને આજના દિવસે આપણે તમામ લોકો સરદારને વંદન કરીએ છીએ. સરદાર જ્યાં પણ હશે ત્યાં સરદાર આપણા નમન સ્વીકારશે. આ ભારત જોઈ અને સરદાર પણ પોતે જે જહેમત ઉઠાવી હતી, પોતે જે મહેનત કરી હતી એના પર ગર્વ લઈ રહ્યા હશે. અને આપણે પણ સરદારને વંદન કરવા છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં તમામ પેનાલિસ્ટ પણ જોડાઈ ગયા છે. આપણી સાથે ભાજપ પક્ષ તરફથી દેવેન વર્મા જોડાયા છે, કોંગ્રેસ પક્ષ તરફથી આપણી સાથે અશોક પંજાબી જોડાયા છે, આપણી સાથે સામાજિક કાર્યકર રુઝાનબેન ખંભાતા જોડાયા છે અને આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રફુલ ગઢવી પણ જોડાયા છે. આપ તમામ મહાનુભાવોનું બુલેટિન ઇન્ડિયાના મંચ પર સ્વાગત છે. પ્રથમ દેવેનજી, આપની પાસે આવવા માંગુ છું. શાસક પક્ષ તરફથી આપ આવી રહ્યા છો. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ, સરદારને વંદન કરવાનો, નમન કરવાનો દિવસ. સીરિયસલી, સૌ પહેલા તો આપણે, તમે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પહેલા ગૃહમંત્રી હતા, પણ એ અલગ વિષય છે કે જો સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી હોત તો કેટલાય પ્રશ્નો જે આજના દિવસે આપણે જોઈએ છે તે ના હોત, પણ એ અલગ વિષય છે. પણ હું આપને કહીશ કે જ્યારે અંગ્રેજોએ આપણને આઝાદી આપી ત્યારે તેની સાથે સાથે તે લોકો ષડયંત્ર પણ રચતા ગયા અને આપણને છૂટું છવાયું
ટુકડાઓમાં વહેંચાયેલું 550 થી પણ વધારે રાજા રજવાડાઓ હતા, તેને ટુકડા ટુકડા ના હિસાબે ભારત અંગ્રેજોએ આપણને સોંપ્યું. તેમાં પાછળ એ લોકોનું ષડયંત્ર પણ હતું. બટ આપે કહ્યું તેમ દેશના પહેલા ગૃહમંત્રી માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને આ કામ સોંપવામાં આવ્યું અને તેમનો સંકલ્પ હતો અખંડ ભારતનો. તેના માટે આપણે આજના દિવસે તેમની જે કટિબદ્ધતા હતી અને તેમણે જેમ આપણે જેમ કહ્યું કે જૂનાગઢ, હૈદરાબાદ આ અમુક સ્ટેટ હતા જે તકલીફ હતી ને કેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની બુદ્ધિથી પોતાની નીતિથી ભારતને એક કર્યું. આવા 550 થી પણ વધારે મોટા રજવાડાઓ હતા તેનું એકત્રીકરણ કર્યું અને આજે આપણે જે ભારતનો સુંદર નકશો દુનિયાના પટલ પર જોઈએ છે તેનો શ્રેય જતો હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલને જ જાય છે. અને આજે તેમની પુણ્યતિથિ ઉપર આ સરદાર વલ્લભભાઈ પટેલ જે એક લોખંડી પુરુષ તરીકે આપણે તેમને બિરુદ આપ્યું છે તેમને હું સતત નમન કરું છું. બિલકુલ જી, અશોકજી આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ છે. અશોકજી, આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિનો દિવસ છે, સરદારને વંદન અને નમન કરવાનો દિવસ છે. હું સરદાર સાહેબને એમની સ્માંજલિ પેશ કરું છું ને એમને વંદન કરું છું. એવી એક મહાન આત્મા કે જેની અવાજ આજે પણ ભારતના લોકો સાંભળી શકે છે એ સરદાર વલ્લભભાઈ પટેલ 15 ડિસેમ્બરે 1950 રોજ મૃત્યુ પામ્યા હતા, દિવંગત થયા હતા, સ્વર્લોક પામ્યા હતા અને 26 જનવરી 1950 જ ભારતનું બંધારણ કે સંવિધાન એ લાગુ થયો હતો. એ પહેલા સમગ્ર દેશને એમને એક કર્યો હતો, બધા જાણે છે આ બાબતમાં. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના ફક્ત ગૃહપ્રધાન જ નહોતા, આ દેશના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એટલે ઉપ પ્રધાનમંત્રી પણ હતા સરદાર વલ્લભભાઈ. અને ઘણી વાર પંડિત જવાહરલાલ નહેરુની ગેરહાજરીમાં પ્રધાનમંત્રી તરીકે પણ એમને કામ કર્યું છે. એટલે એ સરદાર વલ્લભભાઈ પટેલ, સૌથી મોટી વસ્તુ આ છે કે આપણા ઘણા મિત્રો કદાચ ન પણ જાણતા હોય કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના લગભગ 26 વર્ષ સુધી સતત ગુજરાત કોંગ્રેસના એ પ્રમુખ રહી ચૂક્યા છે, અમદાવાદના એ મેયર પણ પોતે રહી ચૂક્યા છે અને એની સાથે સાથે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી EICC ના એ પોતે 2 વાર પ્રમુખ અને અધ્યક્ષ પણ રહી ચૂકેલા છે. એક કર્મઠ કોંગ્રેસમેન, કર્મઠ કોંગ્રેસ નેતા અને એનાથી ઉપર એક કર્મઠ આપણા ભારત રાષ્ટ્રના મહાન નેતા હતા. આપણે જે વાત કરી કે એમની મહાનતા, એમની સ્ટેચ્યુ જેટલી ઊંચી હતી, હું આ વાત સાથે સંમત નથી. એની મહાનતાને તો કોઈ પણ ઊંચાઈ માપી શકે નહીં, કારણ કે આજે પણ તમે જોઈ શકો છો કે આજે પણ આખો દેશ એમને યાદ કરી રહ્યા છે. એ સરદાર વલ્લભભાઈ પટેલ બાબતમાં ઘણી બાબતો એ પછી આપની સમક્ષ હું પેશ કરીશ, પણ આપણે જે વાત કરી છે કે એને આપણે સ્મરાંજલિ કરીએ છીએ, એમને આપણે વંદન આપીએ છીએ. મહાત્મા ગાંધીથી પણ ઉંમરમાં 4-5 વર્ષ એને મોટા હતા, પંડિત નહેરુથી 14 વર્ષ હતા. બધાની સામે પિતાતુલ્ય તરીકે સરદાર વલ્લભભાઈ પોતે વર્તતા હતા. અને સરદાર વલ્લભભાઈ પટેલની મૃત્યુ થઈ ત્યારે એમના પીએને એમને વાત કરી કે હું તો જઉં છું પણ મેરે છોટે ભાઈ કા ધ્યાન રખના. એટલે સરદાર પંડિત જવાહરલાલ નહેરુને પોતાનું નાનું ભાઈ તરીકે એ સમજતા હતા. એ બડા મહાન ફક્ત શબ્દોમાં જ નહીં પણ એમની આત્મા, એમના વિચારો, એમના વ્યક્તિત્વ અતિ મહાન હતા. અને મહાત્મા ગાંધીની હત્યા થઈ અને એ પછી ગૃહપ્રધાન તરીકે અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે સરદાર વલ્લભભાઈએ જ્યારે નાથુરામ ગોડસેને RSS ની વિચારધારા ના એક પ્રભાવિત વ્યક્તિ તરીકે જયારે સ્વીકાર્યું ત્યારે એમને RSS પ્રતિબંધ લગાવતા પહેલા સરદાર વલ્લભભાઈએ લખ્યું હતું કે RSS ની વિચારધારા આ દેશની એકતા તોડવાની છે, ભાઈ ભાઈ વચ્ચે ઝઘડો કરાવવાની છે, નફરત ને હિંસા ઉભી કરવાની છે. જયારે હું પોતે દેશને એક કરવા માટે મચી રહ્યો હું તો ફક્ત ભૌગોલિક રીતે નહીં પણ આત્મિક રીતે પણ આ દેશ એક રહેવું જોઈએ. આ દેશમાં તમામ ધર્મો, તમામ નાતિઓ, તમામ નસલો અને તમામ ઉંમરના લોકોને બરાબરનો અધિકાર અને બરાબરનું સન્માન મળવું જોઈએ એ વાતને માનનારા સરદાર વલ્લભભાઈ પટેલ હતા, જેને આખી દુનિયા બારડોલી સત્યાગ્રહ પછી
ખબર પડી કે સરદાર કોણ છે એ બારડોલી સત્યાગ્રહ પછી હું ફરી વાત કરીશ. જી બિલકુલ. રુઝાનબેન, આપની પાસે આવવા માંગુ છું. સરદાર વલ્લભભાઈ પટેલ એક અદભુત અને વિરાલ અને દીર્ઘદ્રષ્ટા વ્યક્તિત્વ હતું. સરદાર પટેલના જીવનમાંથી આપણે એવી કઈ શીખ લેવાની જરૂર છે કે જે ખરેખર સામાજિક લેવલે આપણને એક ઉત્તમ માણસ બનાવે છે? સી, બે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા તો જે નેશનલ ઇન્ટિગ્રિટી, આ આપણા દેશ માટે અત્યારે બહુ જરૂરી ચીજ છે. નેશનલ ઇન્ટિગ્રિટી, જેમ અમારા આગળના નેતાઓએ કીધું કે એમને 560 પ્રિન્સલી સ્ટેટ, એટલે જમીનદાર હોય, રાજા હોય, મહારાજા હોય. હવે એ તો વર્ષોથી હતા, એટલે એમાં કોઈ બ્રિટિશ નો રોલ નહોતો કે એમની કોઈ કુનીતિ નહોતી કે ભાઈ આ રાજા મહારાજા છે અને અમે કુનીતિ કરીને ઇન્ડિપેન્ડન્સ આપી. જે લોકો તો એસ્ટેટમાં જે લોકોનો ફાયદો હતો એ લઈ લીધા અને પછી આપણને ઇન્ડિપેન્ડન્સ આપી દીધું, બરોબર છે? એટલે હવે સરદાર વલ્લભભાઈ પટેલ પર આવર જે કોન્સ્ટિટ્યુશન આપણે વિચારતા હતા બનાવવાનું, પછી આપણે જે ઇન્ટિગ્રિટી આપણે કહીએ છીએ ને, યુનિટ ઇન ડાયવર્સિટી, તો એના માટે ઓબ્વિયસલી ઇન્ડિયા ઇઝ અ વેરી વાસ્ટ કન્ટ્રી, એટલે એમાં અને અલગ અલગ રિલિજન્સ, કાસ્ટ, ક્રીજ, જેનો અત્યારે આપણે શું કહેવાય, ડિવાઇડ એન્ડ રૂલ જેમ ફોરેનર કરતા એવું ટ્રાય કરી રહ્યા છે. હવે આપણે જોઈએ તો એ સરદાર વલ્લભભાઈ પટેલે એના પાછળ બહુ મહેનત કરી અને એટલે એમને આયન મેન કહેવામાં આવે છે. સાહેબ, આયન મેન એટલે આ ચીજ મને એમની તમે કહો છો ને, શું તો બે ચીજ આપી છે, એક વુમન લિબરેશન ની આપી છે અને પલ્લવાની વાત કરી લો, એટલે એમને આના પાછળ મહેનત કરી અને પાછા 30 જ મહિનામાં, એવું બી નહીં કે એમને 25 વર્ષ જોઈએ યા 10 વર્ષ જોઈએ, ના, એમને 30 જ મહિનામાં, એકચ્યુઅલી એમને તો કદાચ 36 મહિના અપાયા હતા, એમને 30 જ મહિનામાં બધાને સમજાવી બુજાવીને ડિપ્લોમસી લો, નેગોશિએશન લો, સામ, એટલે એમને કોઈ નેગેટિવ ચીઝ યુઝ નથી કરી. હા, થોડું સામદામ દંડ યુઝ કરવું પડે, પણ કઈ વોર નથી કરી, છરી ચક્કો નથી ચલાવી, તલવારો નથી ચલાવી. એટલે આ પોઈન્ટ એમની બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મજાક નથી કે તમે 560, કારણ કે જે રાજાઓને તો પોતાના જાતને આપણે ભગવાન જ જાણે શું સમજતા હોય અને એ લોકોને આમાં આપણે આપણા બધાને એક કરવા માટે, એટલે એમને એક બહુ સરસ કામ કર્યું, એટલે આપણે એમને આયર્નમેન કહેશું. એટલે આ ચીજ સાહેબ, આ ચીજ કે અમને જે ડિપ્લોમસી થી, જે જે શું કહેવાય, ખોટી દાદાગીરી નહીં, જે અત્યારે આજની તારીખમાં આપણે દેખાડીએ છીએ કે આપણે દાદાગીરી બીજી કન્ટ્રી સામે કરીએ છીએ, પણ હકીકત એવું દેખાડશે કે ખાલી સોશિયલ મીડિયાની વાવા હોય છે, બાકી સચ્ચાઈ તો અલગ જ છે. એટલે કમિંગ બેક ટુ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, પણ એમને એ વખતે તો સોશિયલ મીડિયા નતો, પણ એમને એક સરસ કામ કરીને પ્રૂવ કરીને બતાવ્યું એક પોઈન્ટ. એટલે મને તમે કહો કે મેં શું શીખ્યું, તો મેં એ શીખ્યું કે મોટી મોટી વાર્તા કરી અને કઈ બી કર્યા વગર એમને એવા કામ કર્યા કે આ લોકો રિસ્પેક્ટફુલી એમને આયર્ન મેન કહે છે, લોકો રિસ્પેક્ટફુલી એમને ટોલ ફિગર કહે છે, લોકો રિસ્પેક્ટફુલી, હા, એ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા, કારણ કે એઝ પર એ લોકોનું જે બી હતું કે એ વખતે આઈ થિંક નેહરુજી બન્યા હતા એ કોંગ્રેસના શું કહેવાય પ્રેસિડેન્ટ કે જે ગણતા હો, એટલે એઝ પર ધર રૂલ એ લોકો એ જે પ્રેસિડેન્ટ બને એ પ્રાઇમ મિનિસ્ટર બને, એટલે જે 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 સંસ્થા ને જે એમના રૂલો, તો અકોર્ડિંગ ટુ ધેટ એટલે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર કઈ નાનું પોસ્ટ નથી કે કહીએ કે ભાઈ એ પ્રાઇમ મિનિસ્ટર ના બને, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બને એટલે ના કરી શકે. અને એમની રિસ્પેક્ટ, એમની રિસ્પેક્ટ બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે સી, ઇટ વોઝ અ સ્ટેટમેન્ટ, સ્ટેટમેન્ટ નો મતલબ છે કે એમની રિસ્પેક્ટ ઓલ ઓવર પાર્ટી હતી, કે એવું નહીં કે ખાલી કોંગ્રેસમાં જ રિસ્પેક્ટ હતી, એમની જે બીજી બી બધી પાર્ટી હતી તમે બી એમની ઇક્વલ રિસ્પેક્ટ હતી. એ વખત તો પોલિટિક્સ એકદમ અલગ હતું જોવા જઈએ તો, હા, પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યુ થી સાચું, પણ જયારે દેશ માટે કામ કરવાનું હતું ત્યારે બધી પાર્ટીઓ મળી આવીને કરતી હતી અને જોડે એક રિયલ સેન્સમાં દેશ ઉદ્ધાર કરતી હતી, પણ એ સમયે પોલિટિકલ પાર્ટી એકબીજા જોડે રિસ્પેક્ટ થી રાખતી હતી. અત્યારે તો રિસ્પેક્ટ નથી હોતું, પેલા આર્મ ટ્વિસ્ટિંગ હોય છે કે તું આમ કરશે તો તને આમ કરે, એટલે યુ નો રિસ્પેક્ટ થી કામ નથી, તો અત્યારે આર્મ ટ્વિસ્ટિંગ થી કામ થાય છે યા શું કહેવાય, જે બી બીજા દબાવ દબાવ કરવાથી કામ થાય છે. એટલે મને એક પોઈન્ટ આ ગમ્યું. બીજી પોઈન્ટ એમને વુમન લિબરેશન, કારણ કે એ ટાઈમ થી જે વિચારતા હતા, સી, ઇમ્પોર્ટન્ટ અત્યારે છે કે આપણે જૂના જમાનામાં, અત્યારે તો આપણે બહેનો આમ કમ્પેરિઝન ટુ જૂના જમાના બેટર ઓફ છે, આઈ વુડ સે કે હજી વી હેવ અ લોંગ લોંગ વે ટુ ગો, પણ એમને લિબરેશન વુમેન એટલે એ જ વખત થી, અગર બીજી વાતો કહો તો વુમેન એમ્પાવરમેન્ટ, એમને એ જ ટાઈમ થી એમને બોલો, બાબા સાહેબ આંબેડકર બોલો, એ લોકો આની પાછળ કામ કર્યું છે, એટલે ઠોસ કામ કર્યું છે. એટલે બીજી વાત છે કે અગર આ લોકો આપણા આવા પરદાદાઓ આવું કરી શકે તો આપણે, એટલે અગર હું હોઉં યા તમે બધા કેમ ના કરી શકીએ, અને કેમ બહેનોને દબાવવાની વાત, યા તમે કોઈ બી, હું તો કઉ છું પહેલાના જમાનામાં કોઈ બી નેતાઓ જો કે બહેનોની અગેન્સ્ટ આવા ગાળા શું કહેવાય બોલાય નહીં અત્યારે, તો એવા આડાવલા પોઈન્ટ નહોતા કરતા બહેનોને, એકદમ આડાવલા, અને તો પણ અત્યારે તો આડાવલા પોઈન્ટ્સો થાય, એટલે એ બધું એમને એમના પરથી મારે આ બીજી પોઈન્ટ શીખવાની સાહેબ છે. જી બિલકુલ. પ્રફુલજી, આપની પાસે આવવા માંગુ છું. સરદાર વલ્લભભાઈ પટેલનું જે ભારત દેશનું સ્વપ્ન હતું, એ ભારત દેશનું સ્વપ્ન અને આજનું ભારત, આનાથી સરદારને ખરી શ્રદ્ધાંજલિ અર્પણ થઈ શકે ખરી? સરદાર પટેલ સાહેબ, જે સરદાર બિરુદ એમણે બારડોલી સત્યાગ્રહથી લીધું અને એ વખતે એમને જે 562 રજવાડા ભેગા કર્યા
અને એ વખતે જે પોલિટિક્સ હતું એમને જે વિચાર્યું હતું, મતલબ આજની તારીખે આસમાન જમીનનો ફેરફાર છે. એ વખતે જેટલી પણ પાર્ટીઓ હતી એ વિરોધ પક્ષના વ્યક્તિને પણ મિનિસ્ટર બનાવતી હતી. અત્યારે સામે વિરોધ પક્ષમાં 10% જગ્યા ના થતી હોય તો એને એનો દરજ્જો જ આપવામાં નથી આવતો. બરાબર, પહેલી વસ્તુ આ. બીજું કે સરદાર પટેલ સાહેબ બીજું શું કર્યું કે એમને બધા 562 રજવાડા ભેગા કર્યા પછી એમને ખબર પડી કે આપણે રાજાઓ જે હતા એમની જોડેથી રજવાડા લીધા, એટલે એની એક એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ ઉભી કરવા. એટલે અંગ્રેજોની જે જૂની ICS ઇન્ડિયન સિવિલ સર્વિસ હતી એનું નવું ફોર્મેટ કોઈ આપ્યું તો સરદાર પટેલ સાહેબે આપ્યું. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જે UPSC દ્વારા પરીક્ષા લેવાય અને 27 પ્રકારની અલગ અલગ જે કેડર છે કે જેને આપણે IAS એટલે કલેક્ટર તરીકે ઓળખીએ, IPS એટલે DYSP કે SP તરીકે ઓળખતા હોઈએ, અને IRS એટલે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ તરીકે ઓળખતા હોય. આ આખા ઇન્ડિયાની અંદર કમ્પલસરી રેગ્યુલર દર વર્ષે ભરતી થાય અને એમાં 21 થી લઈને 28 વર્ષનો યુવાન જ આવે અને એ લાંબો ગાળો 40 વર્ષ દેશનો વહીવટ કરે ને, તો આપણો દેશ એમ તો ભવિષ્યની અંદર મહાસત્તા બને એવું ધ્યાન કરી અને એમને જે તે વખતે સિવિલ સર્વિસને દાખલ કરી દીધી. એ વખતે આજના જેવું પોલિટિક્સ નહોતું કે કોઈ પણ વાતની અંદર ખોટું લાગી જાય, પોતાના જ અંગત બાબત હોય. ધારો કે સરદાર પટેલ સાહેબને અત્યારે હું ભારતની બધી પાર્ટીઓ વતીથી વાત કરું છું કે બધી પાર્ટી વાળા એવું કહેવા મત છે કે ભાઈ સરદાર પટેલ સાહેબનો આ ગુણ અમે ગ્રહણ કર્યો, પણ આજની બધી પોલિટિકલ પાર્ટી બાબતો ખોટી છે. પહેલી વસ્તુ એ કે સરદાર પટેલ સાહેબને ખુદનું પોતાનું માર્કેટિંગ ગમતું જ નથી. આજની કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, નેશનલ લેવલની હોય, સ્ટેટ લેવલની હોય કે નાની કોઈ પાર્ટી બની હોય, એ દરેક જગ્યાએ એમનો ફોટો મૂકી એના માર્કેટિંગની વાત કરશે. સરદાર પટેલ સાહેબની બે લાસ્ટ વાત હું તમને કહું કે જ્યારે એમને દેહાંત થયો ત્યારે 216 રૂપિયા એમનું બેંક બેલેન્સ હતું. બરાબર, અને એ પોતે એટલા સાદગીપૂર્ણ રહેતા કે 3 જોડીથી વધારે કપડા નતા રાખતા, કેમ કે એમને હતું કે મારો દેશ ગુલામીમાંથી આઝાદ થયો છે, એ ભવિષ્યમાં મહાસત્તા બને એવું એમનું પોતાનું જે તે વખતે સ્વપ્ન હતું. બિલકુલ જી. દેવેનજી, આપની પાસે આવવા માંગુ છું. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે શું શીખ લેવા જેવી, અને આ સાથે તમામ રાજકીય નેતાઓએ પણ. જી યસજી, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનમાંથી આપણે કેવી રીતે દેશની એકતા અને અખંડિતતા બની રહે તે માટે શું કરવું જોઈએ અને તે માટે આપણો દેશ પ્રત્યે શું આપણો પ્રયાસ હોવો જોઈએ એકતા અને અખંડિતતા બની રહે તે માટેના કાર્યો આપણે કરવા જોઈએ. આપને હું કહીશ કે આજના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ છે, જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એકતા દોડ આપણે કરી હતી કે કેવી રીતે સરદાર પટેલ સાહેબના આદર્શો આપણે આજના યુવાનો સુધી પહોંચાડી શકીએ અને આજના યુવાનો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને ફોલો કરી શકીએ. જેમ ગઢવી સાહેબે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રસિદ્ધિ પોતાની ઈચ્છતા ન હતા, બટ આપણે આજે કહીએ યશભાઈ કે સરદાર વલ્લભભાઈ પટેલની ઊંચામાં ઊંચી પ્રતિમા આજે ગુજરાતમાં છે અને આજે જ્યારે ભારતના લોકો, ભારતની જનતા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે ત્યારે તેઓ જાણે કે સરદાર વલ્લભભાઈ પટેલના શું આદર્શો હતા, તેમની શું કટિબદ્ધતા હતી અખંડિતતા અને અભિન્નતા માટે ભારત દેશની, તેમના વિચારો આદર્શો આજની યુવા પેઢીને લોકો સુધી પહોંચે એ પ્રકારનો એક આશય આ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. અને આજે વિશ્વની સૌથી મોટી ઊંચી પ્રતિમા ગુજરાતમાં છે. આપણને એ પણ કહીશ યશભાઈ કે દેશના 3 લાખથી પણ વધારે ગામડાઓમાંથી આપણો દેશ ખેડૂત લક્ષી છે અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ એક કિસાન નેતા હતા. એટલે ભારત દેશના 3 લાખ ગામડાઓમાંથી ખેડૂતો જે ઓજાર વાપરતા હોય અને જે વેસ્ટ થાય, યુઝલેસ થાય, 3 લાખ ગામડાઓમાંથી કિસાનો પાસેથી તે ઓજારના ટુકડાઓ લઈને આપણે ભેગા કરીને આજે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ગુજરાતમાં સ્થાપી છે. એટલે આ ખેડૂતોનો સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યેનો પ્રેમ પણ એક રીતે દર્શાવે છે. અને હું આપણે કહીશ કે જેમ બેને કહ્યું કે કોઈ કુનીતિ નથી અંગ્રેજોની, અરે અંગ્રેજોની શું કુનીતિ હતી, અંગ્રેજોએ શું અત્યાચારો ભારત દેશની જનતા ઉપર કર્યા છે તેનાથી આપણે સૌ બધા વાકેફ છીએ. એટલે ભારતીય જનતા પાર્ટી એટલે એમણે કહ્યું કે હજુ પણ આઈ થિંક એ ઇલેક્શન મોડમાંથી બહાર નથી આવ્યા. એટલે આઈ થિંક ક્યાંક મને એવું લાગે છે
એટલે અંગ્રેજો એક ષડયંત્રના હિસાબે ડિવાઇડ એન્ડ રૂલ પોલિસી હતી, અંગ્રેજોની હતી, આજે પણ આપણે આપણા ઇતિહાસમાં જાણીએ છીએ. અને સરદાર વલ્લભભાઈ પટેલ હતા કે જેમણે આ 550 રજવાડોમાં છૂટું છવાયું ભારત અંગ્રેજોએ જે આપણને સોંપ્યું હતું તેની પાછળ કોઈનો હાથ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલનો સાહેબનો છે. ને આપણને ગર્વ છે સરદાર વલ્લભભાઈ પટેલ પર કે તેઓ ગુજરાતી હતા ને આપણે ગુજરાત પર તેમની વિશ્વની ઊંચી પ્રતિમા બેસાડી શક્યા છે. એટલે આજના દિવસે તો હું આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. જેમ આપણે કોંગ્રેસના ભાઈએ વાત કરી કે સરદાર વલ્લભભાઈ પટેલ આ પણ હતા, કોંગ્રેસના હતા, તો આપને આપના માધ્યમથી હું જણાવવા માંગીશ કે અત્યારે વન થર્ડ જમ્મુ કાશ્મીરનો વન થર્ડ હિસ્સો એ આપણી પાસે નથી. અને તેનું એક કારણ હોય તો એ વખતના પ્રધાનમંત્રી શ્રી પંડિત નહેરુ છે. જ્યારે આપણે પાકિસ્તાન જોડે યુદ્ધ થયું હતું અને આપણે લડતા લડતા આપણા સૈન્યો, આપણા સૈનિકો જેમણે પોતાનું બલિદાન આપી દીધું ભારત દેશની ધરા માટે, તેઓ લડતા લડતા આજની જ્યાં LOC છે ત્યાં સુધી પહોંચી ગયા હતા. ત્યારે સીઝ ફાયર કરવામાં આવ્યું હોય તો તે પંડિત નહેરુજીના લીધે થયું છે. એમણે કહ્યું કે એ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ હતા, પણ જમ્મુ કાશ્મીરને લગતા કેટલાય વિવાદોમાં, કેટલાય કામોમાં કે એને લગતા મુદ્દાઓમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નો જે મત લેવામાં આવે, એમની જોડે ડિસ્કસ કરવામાં આવે, તે પ્રકારનો મત તે સમયમાં નહોતો લેવાયો. અને જેના લીધે આજે વન થર્ડ હિસ્સો પાકિસ્તાનનો જે POK તરીકે એ આપણા ભારત દેશમાં નથી, અને આજની જે LOC છે ત્યાં સૈનિકો આપણા ગયા, ત્યાં એમણે સીઝ ફાયર કરાવી દેવડાવ્યો. એટલે કેટલોય જમ્મુ કાશ્મીરનો હિસ્સો તે બાકી છે, તે એ વખતના લીધે છે. ને આજના દિવસે એ બસ હું એ જ કહીશ કે સરદાર વલ્લભભાઈ પટેલ એક ખૂબ મોટા નેતા હતા અને એમને જે તે વખતે જે મહત્વ મળવું જોઈતું હતું જે આપણે આપી શક્યા નથી. આપણે ભારત રત્ન પણ જોઈ લઈએ કે ભારત રત્ન પણ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા ખૂબ લેટ આપવામાં આવ્યું. એટલે આપણે સરદાર વલ્લભભાઈ પટેલોના આદર્શોને જોઈએ અને એમને આજે એમની પુણ્યતિથિએ જેટલું નમન કરીએ તેટલું ઓછું છે. બિલકુલ જી. અશોકજી આપની પાસે આવવા માંગુ છું. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે કઈ શીખ લેવા જેવી, અને આ સાથે તમામ રાજકીય પક્ષના કાર્યકર્તાઓએ પણ? એવું છે કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હોવાના કારણે હું આમાં રાજકારણ વચ્ચે લાવવા નહોતો માંગતો, પણ પોતાની આદતથી મજબૂર ભારતીય જનતા પાર્ટી વાળા દરેક વસ્તુમાં રાજકારણ લાવવાની કોશિશ કરે છે. અને ખાસ કરીને તો રાત અને દિવસે સ્વપ્નમાં અમને પંડિત જવાહરલાલ નહેરુ જ નજર આવે છે દરેક બાબતની અંદર. હવે કાશ્મીરની હિસ્ટ્રી ને કાશ્મીરનો જે ઇતિહાસ છે એ કદાચ એમને માહિતી ઓછી હોય કે કાશ્મીરનો આખો ઇતિહાસ શું છે, પણ સરદાર સાહેબ બાબતમાં એટલું કહેવા માંગુ છું કે તમે સ્ટેચ્યુ તો બનાવી દીધું, પણ સરદારના આદર્શો અને સરદાર જે આખા દેશની એકતા અખંડતા અને સાર્વભૌમતા માટે લડ્યા, આજે એકતા અખંડતા સાર્વભૌમતા ક્યાં છે, કઈ જગ્યા છે, ક્યાં જઈ રહી છે, ચીન શું કરી રહ્યો છે, પાકિસ્તાન શું કરી રહ્યો છે, દેશની અંદર લોકોમાં કેટલું વૈમનસ્ય ફાટફૂટ ઊભું થઈ રહી છે. અને મને તો એ વસ્તુનો જવાબ આપવો જોઈએ કે પંડિત જવાહરલાલ નહેરુ એમને સપનમાં પણ દેખાય છે, પણ જવાહરલાલ નહેરુને પોતે પોતાનું નાનો ભાઈ, સગો નાનો ભાઈ તરીકે આખી જિંદગી એમને પંડિત જવાહરલાલ નહેરુને ટ્રીટ કર્યા હતા. અને ફરીથી હું કહેવા માંગુ છું કે પંડિત જવાહરલાલ નહેરુ જયારે અનુપસ્થિતિ હોય ત્યારે વડાપ્રધાન તરીકે પોતે સરદાર વલ્લભભાઈ પટેલ કામ કરતા હતા, અને સરદાર વલ્લભભાઈ પટેલે ક્યાંક પણ કોઈ પણ જગ્યા ઉપર ક્યાંક પણ પોતાના મોઢાથી અથવા લખાણમાં ક્યાંક નથી લખ્યું કે મારી સાથે અન્યાય થયું છે. આ ભારતીય જનતા પાર્ટીના મિત્રો રાત ને દિવસ આ ભેદભાવ ઉપર કરવાની કોશિશ કરે છે, તો મને એક વસ્તુનો જવાબ આપી દે. દેવનભાઈ અમારા મિત્ર છે, એમને હું પૂછવા માંગુ છું કે ભાઈ આજે ક્રિકેટ સ્ટેડિયમ હતો મોટેરાનું, એ સરદાર વલ્લભભાઈ પટેલના નામ ઉપર ક્રિકેટ સ્ટેડિયમ હતું. હવે તમે રાતોરાત એ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મૂકી દો. હવે નરેન્દ્રભાઈ મોદી તો જીવતા છે, હકીકતમાં જે નામો હોય છે એ મૃત્યુ પછી મૂકવામાં આવતા હોય છે. સામાન્ય રીતે આપણા દેશની અંદર જીવતા જીવતા નામો નથી મુકાતા, પણ એ મૂકવામાં આવ્યું. તો આ સ્ટેડિયમનું નામ જો તમે ખરેખર, હું તમને વિનંતી કરું છું કે ખરેખર જો તમે સરદારમાં માનતા હો તો એ સ્ટેડિયમનું નામ તાત્કાલિક જો તમે પૂરા કરી દો, એનું નામ
પાછા સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ રાખી દો તો સૌથી પહેલા અભિનંદન આપવા માટે સાક્ષાત પરિણામ કરવા માટે હું નરેન્દ્રભાઈ મોદીના પગે પડી જઈશું. અશોકજી જી બિલકુલ, આપણે ચર્ચા આગળ પણ કરવી છે, પરંતુ અત્યારે એક નાનકડા વિરામ માટે આપણે રોકાશું. વિરામ બાદ આપણે આ વિષય અંતર્ગત વધુ ચર્ચાઓ કરીશું. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. વિરામ પહેલા આપણે જે રીતે ચર્ચા કરી કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની અંતિમ તિથિ જે છે, પુણ્યતિથિ આજે છે. આજના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલનું દેહાંત થયું હતું. મુંબઈમાં તેઓએ આ પંચભૂતના શરીરમાંથી તેઓએ પ્રાણવિહીન કર્યા હતા, અને આજે સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કરવાનો, નમન કરવાનો દિવસ છે. અને આપણી સાથે ગેસ્ટ પેનલમાં પણ તમામ પેનાલિસ્ટ જોડાઈ ગયા છે. ભાજપ તરફથી દેવેન વર્મા, કોંગ્રેસ તરફથી અંશુક પંજાબી, રાજકીય વિશ્લેષક પ્રફુલભાઈ ગઢવી અને રુઝાનબેન ખંભાતા. પ્રથમ આપની પાસે આવવા માગું છું રુઝાનબેન. એક કોઈ પણ એક એવો આદર્શ માણસ હોય જેની આપણે પોતાનું આદર્શ માણસને આપણે આપણો આદર્શ માનતા હોઈએ છીએ, સરદાર વલ્લભભાઈ પટેલનો એવો એક પણ ગુણ નથી કે જેનાથી આપણને કોઈ પણ પ્રકારની સહેજે કસાટ રહી જતી હોય મનમાં, છતાં પણ સરદારને લઈને રાજકીય પાર્ટીઓમાં ઘમાસાણ શા માટે થાય છે વારે વારે? એક્ઝામ્પલ આપું કે બટ એવરીબડી વોન્ટ્સ ટુ હેવ ધેર બ્રાઉની પોઈન્ટ્સ. હવે થયું શું, બ્રાઉની પોઈન્ટ એટલે લક્ષ્ય આપણે ગાંધીજીમાં માનીએ એટલે આપણે કોંગ્રેસ, આપણે એટલે કોંગ્રેસ વાળાએ વધારે ગાંધીજી કર્યું. તો હવે સરદાર પટેલ આમ જોવા જાય તો ગાંધીજી ને એ લોકો જોડે જ કામ કરતા હતા, નહેરુ ગાંધી બધા સાથે જ હતા. પણ હવે એ લોકોને કઈક બ્રાઉની પોઈન્ટ જોતા હતા કે એ લોકોનો કોઈક નેતા, કારણ કે અનફોર્ચ્યુનેટલી અત્યારે એ લોકો પાસે એટલો કોઈ નેતા નથી એટલે બતાવવા માટે કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ અમારા નેતા. એટલે આ એક એક મેજર રીઝન છે. બીજું કે ઘણા લોકોને એવું થાય છે કે ભાઈ જેટલું આપણે ગાંધીજીને એ કર્યું બધું, ફાધર ઓફ ધ નેશન જે ફેક્ટ છે, વર્લ્ડ ઓવરમાં છે, એમાં કોઈ ડાઉટ નથી, તો આપણા બીજા સરદાર વલ્લભભાઈ પટેલને આપણે એટલું નથી માન સન્માન આપી શકે, જે મારું માનવું નથી, કારણ કે આપણે એમને બિરદું આપ્યું છે. બીજો પોઈન્ટ કે એક્ઝામ્પલ, હું થોડા બીજા પોઈન્ટ આપું તમને કે જેટલું મેં એમની નાની મોટી ઓટોબાયોગ્રાફી સ્ટડી કરી છે, કેટલા સ્ટ્રોંગ આયર્નમેન આપણે કહીએ છીએ, પણ એમના એમના કામો એવા હતા. એક્ઝામ્પલ આપું છું કે એમના એમના બ્રધર, જયારે ઇન્ડિપેન્ડન્સ આપણને નહોતું મળ્યું એના પહેલા એમના બ્રધર એક્સપાયર થઈ ગયા જીનીવામાં ક્યાંક, રાઈટ, ઇન્ડિયામાં ની બહાર. એ વખતે વલ્લભભાઈ પટેલ જેલમાં હતા, તો એમને એ બધું જે સેન્સ લીધી આખી દેશની, તો એમને પેલા ગવર્મેન્ટે વિચાર્યું, એ વખતે તો બ્રિટિશ ગવર્મેન્ટ હતી, તો એમને વિચાર્યું કે ભાઈ એમને આપણે એમના બ્રધરનું બોડી અહીંયા આવે, ઇન્ડિયા આવે, એટલે આપણે એમને છોડીએ બહાર, એટલે શું એમના દેહવિધિ કરી શકીએ. તો એમને પણ એવું કીધું કે ભાઈ તમે અગર બહાર જાઓ તો તમારે રિસ્ટ્રિક્શન આપે કે તમારે કઈ બોલવાનું નહીં, ને તમારા આમને તેમને પોલિટિકલ, કારણ કે એમને જેલમાં એટલે મૂક્યા હતા કે તમે ભાઈ એ દેશ માટે લડતા હતા. તો વલ્લભભાઈ પટેલે ના પાડી કે ના, તમે મારી પર રિસ્ટ્રિક્શન મૂકો છો તો મારે બહાર જવું જ નથી, મારા બ્રધરનું શું કહેવાય જે અગ્નિ સંસ્કાર છે એ બીજા લોકો કરશે. એટલે કહેવાનો મતલબ એ છે કે એકદમ શું કહેવાય, પોતાના આદર્શો અને દેશ માટે હતા. હવે મેં એટલા માટે આજે વર્ડ યુઝ કર્યો આદર્શો અને દેશ, કે અનફોર્ચ્યુનેટલી, કારણ કે હું કમ્પેર કરું છું, કારણ કે આપણે અત્યારે ક્યાં એ જ વાત કરીએ છે કે આજની તારીખમાં આપણી પોલિટિકલ પાર્ટીઓમાં કોઈ આદર્શ નથી, કશું જ નથી. અત્યારે ભલે અમારા નેતાઓ કહે કે પેલા શું ઇલેક્શન બોર્ડમાં છે, એ લોકો બી હંમેશા કહે છે કે અમે ઇલેક્શન બોર્ડમાં જોઈએ છે, પણ હું બિલકુલ ઇલેક્શન બોર્ડમાં નથી. હું ડિફરન્શિયેટ કરવા માંગુ છું તાકી કોઈ એ લોકો સાંભળે તો અંદર અગર કંઈક થોડું અંદર આત્મા બાત્મા કંઈક જાગે તો સારું, એટલે બોલી રહી છું. કે એક્ઝામ્પલ આપું કે અત્યારે અમારા નેતા કોંગ્રેસે કીધું કે 10% ઓપોઝિશન પાર્ટી છે, અને નેતા ની પેલા આપણા સાહેબે કીધું કે 10% હોય તો ઓપોઝિશન પાર્ટ એ લીડર બની શકે, પણ ઓબ્વિયસલી અત્યારે તો નથી, પણ અગર હોત તો બી આપણી પાર્ટીઓ આદત છે ને એકબીજાના ખેંચી લેવાના, એટલે એક બે માણસો ખેંચી લે એટલે પાછા 10% ઓછા થઈ જાય. એટલે હું એક્ઝામ્પલ આપું છું કે જે સિદ્ધાંત હોવા જોઈએ, જે 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 મોરલ્સ પર રહેવું જોઈએ કે ભાઈ પ્રાણ જાય પર વચન ના જાય એ હોવું જોઈએ. અનફોર્ચ્યુનેટલી અત્યારે આપણી એકે પાર્ટીઓમાં નથી, એટલે મને દુઃખ થાય છે કે વાર્તા તમે મોટી મોટી કરો છો. સરદાર વલ્લભભાઈ પટેલ જેમ અત્યારે નેતાએ કહ્યું, કોંગ્રેસ નેતાએ કે ભાઈ તમે આખું નામ જ બદલી નાખ્યું, બિચારા એમના નામનું એક આપણે સરસ એ આપ્યું હતું, તે નામ બદલાઈ ગયું છે, હવે ભગવાન જાણે હવે એમાં શું રમત રમાશે ને વર્ડ્સ ઓફ થશે. હવે બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહું કે કેમ મેં કહું કે વુમેન લિબરેશનમાં માનતા હતા કે સરદાર વલ્લભભાઈ પટેલ, હવે થોડે એમાં ફોકસ કરું કે એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ એમને એમને બધા માટે, એમને ગરીબો માટે બી, હરિજનો માટે બી કહ્યું કે અનટચેબિલિટી તમે કાઢો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એના લીધે કાફી નીકળી છે, હું અનટચેબિલિટી બધી નથી નીકળી, મને શરમ આવે છે આજની તારીખમાં બી, પણ એમને હી વોઝ ધ વન હુ સ્ટાર્ટેડ ઇટ. એમને શું કહેવાય, બાળકોને સ્કૂલ જવા, ફાર્વર્સોને, એમનું સૌથી ઇમ્પોર્ટન્ટ પેલું શું, સ્વરાજ્યથી સુરાજ, એટલે હી વોઝ ફોર ધેટ. ઓબ્વિયસલી ગાંધીજીએ ચલાવ્યું હતું, પણ પછી એક માણસથી ચલાવવાથી કઈ ચાલે નહીં, બધાએ આગળ લઈ જવું પડે, એટલે ઓબ્વિયસલી હી વોઝ ધેટ સ્વરાજ્ય તો સુરાજ્ય, એટલે
ફાર્મર્સો ને એમને કહ્યું હતું કે આપણે આપણા દેશ માટે એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ વી વર ધ આપણું 60 70 80 આપણું 80% ફાર્મિંગ આપણું બે હતું આ ઇન્ડિયાનું શું કહેવાય ઓક્યુપેશન કહેવાય. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ કે એમના એ લેવલના વિચારો તને ખાલી બોલતા હતા ને જયારે કે અનફોર્ચ્યુનેટલી અત્યારે શું આપણે આપણી બધી પોલિટિકલ પાર્ટીઓ બોલે કંઈક ને કરે કંઈક હાથીના દાન જેવું થાય છે, પણ એમનું એવું નતું. એમનું ને એમની જોડે બીજા નેતા હતા એટલે એ લોકો શું જે બોલતા હતા એ પણ કરીને બતાવતા હતા. અને અને જે બી એમના બધા એક્શન્સ દેખાતા હતા દેશ માટે છે, વોટ્સએપ યુનિવર્સિટી વાળા એક્શન્સ નતા કે બતાવો અલગ કરો અલગ. એટલે મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે, એટલે આજે આપણે દગા દિલથી બે ચીજ થાય, તમે કોઈને દિલથી રિસ્પેક્ટ આપો તો કોઈને બતાવવા રિસ્પેક્ટ આપો. તો આપણે બધા કોઈ બી કોઈને બી લેશો તો આપણે બધા એમને દિલથી રિસ્પેક્ટ આપીએ છીએ, કારણ કે એમના કામ એવા હતા. અગર આજની તારીખમાં એ ખાલી નેતા ન હતા, આજની તારીખમાં તો ખાલી નેતા જોડી આમ યુઝ વર્ડ કરજો, કારણ કે એ તો મોટા બેરિસ્ટર લોયર હતા, બેરિસ્ટર હતા, એ વોઝ અ સ્ટેટ્સમેન. એમની લેવલ જોતો ભલે અમને આપણે આજના બધા જે નેતાઓ છે ભગવાન જાણે કેટલું ભણ્યું હોય ને કેટલું જે કર્યું હોય, પણ એમના એ એ લેવલના એ વખતના આપણા નેતાઓ હતા. આજથી હું 75 વર્ષ પહેલાની વાત કરું છું, એટલે મારે આ તમારા થકી બીજા લોકો જે આજે આપણને જોયે છે એ લોકોને બી કહેવાનું છે કે તમે એવા નેતાઓ ચૂઝ કરો કે જે લોકોને આપણે રિસ્પેક્ટ કરીએ, આપણે આપણે દિલથી એ લોકો માટે શું કહે યાદ આવે, એવા નેતાઓ આજે ઇમ્પોર્ટન્ટ છે. અનફોર્ચ્યુનેટ નથી, પણ તમે જે કહેવાનું કમ્પેરિઝનમાં કઈ વાંધો નહીં, આપણે નથી તો કઈ વાંધો નહીં, પણ હવે આપણે એ લાઇન્સ પર ચાલી શકીએ અને એ લાઇન્સ પર આપણે કામ કરશું તો જ આપણો દેશ આગળ આવશે. બાકી આ તું મેં તો જિંદગી ભર ચાલશે. જી બિલકુલ જી. હવે પ્રફુલજી આપણે પાસે આવવા માંગુ છું. ગાંધીજી સરદાર પટેલના સમયનું રાજકારણ અને આજનું રાજકારણ કેટલું ભિન્ન છે, શું તફાવતો આપ્યા? હું તમને સીધી એક્ઝામ્પલ આપી દઉં કે જે વખત આપણે દેશની આઝાદી માટે સ્વાતંત્ર ચળવળ ચાલતી હતી ફ્રીડમ ફાઇટ, તો એ વખતે બધાને મતભેદ હતા, કોઈને મનભેદ નતા. એમના મતભેદ એટલે ગાંધીજીના વિરુદ્ધમાં સરદાર પટેલ મત આપે, એમના વિરુદ્ધમાં વાત કરે, જવાહરલાલ નહેરુના વિરુદ્ધમાં વાત કરે, જવાહરલાલ નહેરુના વિરુદ્ધમાં મત પણ આપે, બરાબર. પણ એ લોકોના વચ્ચે મનભેદ નતા. અત્યારે કેવું છે કે અત્યારના પોલિટિક્સમાં બધાના મનભેદ છે કે ભાઈ અલગ જ પ્રકારનું ચાલે, મારા સિવાય કોઈ ક્યાંય આવું જ ના જોઈએ. તમે આખા ઇન્ડિયાના તમે જેટલા પણ રાજ્ય જુઓ તો બધા રાજ્યની જેટલી પણ પોલિટિકલ પાર્ટીઓ છે એ સરદાર પટેલની વિચારધારાથી એક પણ પાર્ટી ચાલતી નથી. અને સરદાર પટેલ સાહેબ જે આપણું બંધારણ સભા બની, આપણું બંધારણ બનાવવા માટે એમાં એમને છે ને બે સમિતિઓ આપવામાં આવી હતી. એક સમિતિનું નામ હતું પ્રાંતીય સંવિધાન સમિતિ. પ્રાંતીય સંવિધાન સમિતિનું કાર્ય સરદાર પટેલ સાહેબ એનું કોન્સ્ટિટ્યુશન બનાવ્યું હતું લોકલી, કે એવું હતું કે કોઈ પણ રાજા ભારતના બંધારણની અંદર જોડાય તો એને ભારતના બંધારણ દ્વારા નક્કી કરેલી દરેક બાબતને માનવાની. એને અત્યાર જે આપણે પ્રદેશવાદ છે, આપણે જે ધર્મવાદ તરફ જઈ રહ્યા છે એ બાબતના સદંતર વિરોધી હતા. બીજી એમને એ સમિતિમાં લીધી કે અલ્પસંખ્યક અને લઘુમતી. તો જે અલ્પસંખ્યક એટલે કે જેની સંખ્યા ઇન્ડિયામાં ઓછી હતી અને લઘુમતી એટલે હિન્દુ સિવાયના બધા લઘુમતીની અંદર આવી જાય, એ લોકો માટે અમે સ્પેશિયલ કેસમાં ખાસ નિયમો બનાવ્યા હતા. અને એ નિયમો એમને એ પ્રકારના બનાવ્યા હતા કે વિદેશનો કોઈ પણ વ્યક્તિ ભારતની અંદર વર્ષોથી રહેતો હોય તેને પોતાનો દેશ ભારત દેશ જેવો જ લાગવો જોઈએ. અને સરદાર પટેલ સાહેબે જે બંધારણ વખતે એમને જે બધા અલગ અલગ પ્રકારના સૂચનો કર્યા હતા એ વખતે એમને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ સૂચનો કર્યા હતા, તો એમાં ક્યાંય કોઈ જગ્યાએ પોતાનો વિરોધ તો વાંધો કયો નહીં, પણ એમને આ વસ્તુ આની અંદર દાખલ કરવાની. તારક અલ્પસંખ્યક સમિતિ છે અને લઘુમતી સમિતિ છે, હું તમને એક કાનૂન ઉદાહરણ આપી દઉં. તો એની અંદર જે જૈન અત્યારે હોય બરાબર, તો એને આપણે જે લઘુમતીનો દરજ્જો એમને થોડા સમય પહેલા મળ્યો 2 કે 3 વર્ષ પહેલા. તો ભારત દેશ આઝાદ થયો ત્યારે જૈન ધર્મ એટલે હિન્દુ ધર્મમાં જ ગણવામાં આવતો હતો, એને લઘુમતીનો દરજ્જો નહોતો મળ્યો. એના પાછળ 2-3 કારણો હતા કે એ લોકો વેપારીઓ હતા, સક્ષમ હતા. તો સરદાર પટેલ સાહેબે એ વખતે જૈનને અંદર દાખલ કરવાનું સૂચવ્યું નહોતું, પણ અત્યારનું પોલિટિક્સ બદલાઈ ગયું એટલે જૈનને એની અંદર એ સૂચવ્યું. તો હવે એનું તમને ઇનડાયરેક્ટ ઇફેક્ટ કહી લો કે ઘણા બધા મુસ્લિમ ખ્રિસ્તીન બૌદ્ધ જેને MBBS ની સીટો મળતી હતી એ પાછા 4 વર્ષથી નહીં મળતી, એ જૈન જ લઈ જાય. ઓલરેડી જૈન પહેલા ઓપન વખતે લઈ જતા હતા, અત્યારે લઈ જાય, પેલો બને જ નહીં. એટલે સરદાર પટેલ સાહેબની આવી ઈચ્છા નથી, એવું કે નાનામાં નાનો માણસ હોય ને એ પણ ભારતનો હિસ્સો બનવો જોઈએ. અને એ આજના રાજકારણ જો ખોટું લાગે ને પોતે મહેનત કરી હોય અને ધક્કો મારીને કાઢી મૂકે ને પોતે એના પોસ્ટ ઉપર બેસી જાય એવું પટેલ સાહેબનામાં હતું નહીં. એ પોતે એવું વિચારતા ભાઈ અમે બધા ભેગા થઈને દેશ માટે કામ કરીશું તો જ દેશ આગળ જશે, બાકી તો આપણે હું લાત મારું પેલો લાત મારું એમાં દેશ આગળ જવાનો છે નહીં. એટલે એ જે રાજકારણ હતું એને આજના રાજકારણ નાવા નીચવાનો મને તો ક્યાંય સંબંધ જ દેખાતો નથી. કેમ કે હું તો સરદાર પટેલ સાહેબની હિસ્ટ્રી છે ને એ દરેક જગ્યાએ ભણાવતો હોય, મારે સિવિલ સર્વિસમાં ભણવાનું આવે એમાં સરદાર પટેલ સાહેબના 10-12 લેક્ચર સ્પેશિયલ કેસમાં લેવાના અલગથી. કેમ કે એમના જે આદર્શો એમને જે આપણી સિવિલ સર્વિસ આખી ઉભી કરી બરાબર. સરદાર પટેલ સાહેબે જયારે આપણો દેશ આઝાદ થયો ત્યારે એ માળખું ઉભું કર્યું ને એમાં રોજગારી માટે સૌથી પહેલા એમને UPSC પછી સ્ટાફ સિલેક્શન બોર્ડ અને ત્યાર પછી દરેક રાજ્યના
જે પબ્લિક સર્વિસ કમિશન હોય એના અંડરમાં હતા ક્લાસ 3 ક્લાસ 4 પટ્ટાવાળાની ભરતી સુધીનું જે પ્લાનિંગ છે ને એ પટેલ સાહેબે જે તે વખતે કેન્દ્ર સરકારનું જે આપણું ગૃહ હતું સંસદ એમાં રજૂ કરી દીધું. તમે જો આજે આપણો દેશ 21મી સદીને પાર કરવામાં એમ કે સ્ટાર્ટ થયો છે તો અત્યારે તો વર્ગ 4 જે નાના માણસો હોય ને એની તો પોસ્ટ જ કાઢી નાખી. એ સરદાર સાહેબે સંસદની અંદર રજૂઆત કરી હતી કે ભાઈ નાનો માણસ અને વર્ગ 4 માં ભણ્યો ગણ્યો ના હોય તમે સરકારી નોકરી આલો તો એ લાંબા ગાળે એ આગ્રહ છે. કેમ કે જયારે દેશ આઝાદ થયો ને ત્યારે જેને પટાળા નોકરી મળે એ લોકો તો અડધું વીઘું જમીન નથી, રહેવાની જગ્યા નથી, ખાવા પીવાનું હતું ને અસ્પૃશ્યતા હતી, નકરી કોઈ કોઈને બોલાતું જ નતું. અત્યારે તો રાજકીય અસ્પૃશ્યતા છે, એ વખતે તો દરેક પ્રકારની અસ્પૃશ્યતા હતી બરાબર. અત્યારે તો ખાલી રાજકીય અસ્પૃશ્યતા પૂરતી જ વાત ટકી છે. એટલે સરદાર પટેલ સાહેબ આપણો ભારતનો દેશ આપણો ભારત દેશ દરેક બાબતથી જાતિવાદથી ભેગો રહે, પ્રાંતવાદથી ભેગો રહે, ધર્મથી ભેગો રહે, અત્યારે જે બધા અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓ કટકા કરવાનું વિચાર છે એવું એમના મનની અંદર હતું ને એક સાચા પુરુષ હતા. એ રીતે આજના દિવસે આપણે એમને એમની પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ આપી શકીએ. બિલકુલ જી, દેવેનજી આપની પાસે આવવા માંગુ છું. બધા ભારતના પુત્ર અને પુત્રી છે, આપણે બધાએ પણ આપણા દેશને પ્રેમ કરવો જોઈએ અને પરસ્પર પ્રેમ બધા દ્વારા આપણું ભાગ્ય બનાવવું જોઈએ. સરદાર પટેલનું આ સૂત્ર હતું, તેના વિશે આપનું શું કહેવું છે? કારણ કે જે રીતે રાજકીય વિશ્લેષકે વાત કરી બધાને સાથે રાખવાની જ વાત હતી, ત્યારે આ વાક્ય વિશે આપનું શું કહેવું છે? જી અશી, પહેલા તો હું આભાર માનું છું રુઝાનબેનનો અને ગઢવી સાહેબનો કે તેમણે આ ડિબેટમાં સાથે સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પણ નામ લીધું. એટલે હું કહેવા માંગીશ કે આમ તો આપના માધ્યમથી દર્શક મિત્રોને કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને આપણે ફક્ત દલિતોના નેતા કહીને જે પાપ કરતા હોઈએ જે કરવું ના જોઈએ, જેમ બેને કહ્યું કે વુમન એમ્પાવરમેન્ટની વાત કરી, તો આ આપને થોડું ધ્યાન દોરીશ કે દુનિયાના કેટલાય દેશો, ડેવલપ દેશો, આપણા કરતા પણ વધારે આર્થિક રીતે બધી રીતે ડેવલપ દેશો, એ દેશોમાં મહિલાઓને મત આપવાનો અધિકાર નહોતો. મહિલાઓએ એજ્યુકેશન કરવા પડ્યા ત્યારે એ દેશોમાં, જે તે દેશોમાં, ડેવલપ દેશોમાં ઘણા આઝાદીના વર્ષો પછી તેમને મત આપવાનો અધિકાર મળ્યો. ત્યારે બાબા સાહેબ આંબેડકર હતા કે જેમણે જેવું બંધારણ ઘડ્યું તેના પ્રથમ દિવસેથી જ ભારતીય મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો હતો. અને મહિલાઓ એમ્પાવરમેન્ટની વાત કરી એટલે બંધારણમાં જે બાબા સાહેબ આંબેડકરે ઘડ્યું છે તેમાં મહિલાઓને પ્રસૂતિ દરમિયાન લીવ તેનો પણ કાયદો અને એ ભારતીય બંધારણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે. આની સાથે યશભાઈ હું કહીશ કે જેમ આપણા કોંગ્રેસના મિત્ર ભાઈએ કહ્યું કે તેમણે કહ્યું કે સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું, પણ આપના માધ્યમથી હું જણાવવા માંગીશ કે એ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતમાં આવ્યું છે જેનું આપણે સૌને ગૌરવ હોવું જોઈએ, હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે એ આખું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે અને તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. એ આખા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નું એકમાત્ર ભાગ એ ક્રિકેટ સ્ટેડિયમ છે, બાકી એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઘણા બીજા બધા સ્પોર્ટ્સને લગતા સ્ટેડિયમો ને વ્યવસ્થાઓ ઉભી થવાની છે. આપણને એ જાણીને આનંદ થશે કે આવનારા 2036 ના ઓલિમ્પિક્સમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતની સરકાર એ પ્રકારનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ડેવલપમેન્ટ કરવા જઈ રહી છે કે કદાચ આવનારા 2036 ના ઓલિમ્પિક્સનું યજમાન પદ જે ઇન્ડિયામાં થવાનું છે તેનો લાભ આપણા રાજ્યને કે ગુજરાત રાજ્યને મળે, એટલે તે પ્રકારનું કામ કરી રહ્યા છે. એટલે હું એમનો સવાલનો એ જવાબ આપી રહ્યો છું. પછી એમણે એ પણ કહ્યું હતું કે કાશ્મીરનું ભૂતકાળમાં શું હતું ને શું નહીં. આપણે સૌ જાણીએ છીએ કે કાશ્મીરના રાજાએ જે તે વખતે ભારત સાથે વિલીનીકરણની સંમતિ આપી દીધી હતી, પરંતુ જે તે વખતના લોકો આને કિસ્સાને યુએનમાં લઈ ગયા અને તેના લીધે આ વસ્તુ અટકી રહી અને 370ની કલમ અને 35A ની કલમ જે વર્ષોથી ભારતના બંધારણમાં પડી રહીને કેટલી સરકારો આવી પણ તેને ટચ પણ ના કરી, અને બેને કહ્યું કે જેમ કહો એ કરી બતાવો. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલાથી જ કહેતી હતી કે અમે આવીશું તો 370 અને 35A ની કલમ હટાવીશું. એટલે હું તેમને પણ કહેવા માંગુ છું અને ભાઈને પણ કહેવા માંગુ છું કે જે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતું અખંડ અને અભિન્ન ભારત, તે સ્વપ્ન સાકાર કરવામાં
ભારતીય જનતા પાર્ટીની સરકારે 370 અને 35 એની કલમ રદ કરી, જેના લીધે કાશ્મીર આજે ભારત દેશનો અભિન્ન અને અખંડિત અંગ બની ગયો છે. જી યશભાઈ. અને અજય, હા ગઢવી, ગઢવી એક મિનિટ, એક મિનિટ, એક પોઈન્ટ રહી ગયો ગઢવીજી. જેમ અરે યશભાઈ, ગઢવી સાહેબે કહ્યું કે ધર્મ આધારિત ને ના હોવું જોઈએ, એટલે આપણને ખબર જ હશે કે ભારતીય જનતા પાર્ટી એના સંકલ્પ પત્રમાં કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો કોમન સિવિલ કોડ લાગુ કરીશું, જેના લીધે ધર્મ આધારિત અમુક થવું ના જોઈએ, અને તે તરફ ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે. એટલે આવા જ પ્રયાસો સાથે અભિન્ન અને અખંડિતતા માટે આપણે આવું કરીને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સાચા શ્રદ્ધા સુમન અર્પણ કરી શકીશું. અશોકજી, આપની પાસે માંગુ છું. તમે કહી રહ્યા છો કે અમારા એટલે તમામ રાજકીય પક્ષો એવું કહી રહ્યા છે સરદાર અમારા, સરદાર અમારા. સરદાર ખરેખર કોના? વાત થોડીક ધીરે રાખો. સરદાર વલ્લભભાઈ પટેલ સમગ્ર ભારત રાષ્ટ્રના હતા. સમગ્ર ભારત રાષ્ટ્રના હોવા છતાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ નું જે રાજકીય ઉછેર છે, એ રાજકીય જીવન છે, એ રાજકીય યોગદાન છે, એ પોલિટિકલ કોન્ટ્રીબ્યુશન છે, એ કોંગ્રેસ સાથે છે. અને મને આ વાતનું ગૌરવ છે કે હું એ પક્ષમાં કાર્યકર્તા છું કે જે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ એ પોતે 26 વર્ષ સુધી રહેલા છે. આને તો તમે મટાવી જ ન શકો ના. ભારત રાષ્ટ્રના હતા દરેક. મહાત્મા ગાંધી પણ ભારત રાષ્ટ્રના, સમગ્ર માનવ જાતિના હતા, પણ એ પણ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા છે. એટલે આ કોંગ્રેસ પાર્ટી એક વિચારધારા છે. કોંગ્રેસ પક્ષ 137 વર્ષથી દેશમાં આઝાદી પહેલા, હું સવાલે પૂછવા માંગુ છું કે આઝાદી પહેલા હજારો લાખો લોકો ગાંધી અને સરદારની આવાસથી જંગે મેદાનમાં કૂદીને અંગ્રેજોની લાઠીઓ ખાવતા હતા, જેલમાં જતા હતા, ગોળીઓ ખાવતા હતા. એ સમય ઉપર પહેલા મિત્રો ક્યાં હતા કે જે મિત્રો આજે રાષ્ટ્રની વાત કરી રહ્યા છે, ત્યારે રાષ્ટ્ર ક્યાં ગયું હતું? એ મોટો સવાલ અત્યારે પણ ઇતિહાસ પૂછે જ છે. અને સૌથી મોટી વસ્તુ આ છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના મિત્રનું આભાર માનું છું. મને એવું લાગતું હતું કદાચ આ ક્રિકેટ સ્ટેડિયમની વાત નહીં કરે, પણ ક્રિકેટ સ્ટેડિયમની વાત કરી એમને અને એમ કીધું કે ફક્ત સ્ટેડિયમનું જ નામ બદલ્યું છે. ભાઈ સાહેબ, સ્ટેડિયમની જ વાત કરીએ છે. આ વિશ્વના સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમ, વિશ્વમાં સૌથી મોટા જેનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ હતું, એનું નામ બદલ્યું છે. આ મોટું તમે સમજો, સમજતા નથી. પ્રજાના લોકો પાસે જાઓ ને ખબર પડે. તમને ખબર છે સ્પોર્ટ્સ અલગ લકડી વસ્તુ છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ભાગ છે. હું જાણું છું, કોમ્પ્લેક્સ મેં જોયા છે, કહ્યો છું. સવાલ ક્રિકેટ સ્ટેડિયમનું છે, કોમ્પ્લેક્સનું નથી. કોમ્પ્લેક્સની અલગ વાત છે, ક્રિકેટ સ્ટેડિયમની સાથે તમને એ પણ વાત કરું કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આજે ગુજરાતમાં. તમે ઊંચી પ્રતિમા ચીનથી બનાવીને લાવ્યા અને એ ચીન અત્યારે લગભગ ઘૂસી ગયું છે. તમે કહો છો કે અમે મૂર્તિ બનાવી અને બીજું બાજુ સ્ટેડિયમ નામ બદલી નાખો છો. આ કઈ રીતે ચાલી શકે? એક બાજુ તમે કહો છો કોમ્પ્લેક્સ બનાવી છે. નહીં નહીં, તમે એક વસ્તુ સમજો. તમે 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 સરદાર પટેલ નું જે સરદાર પટેલ અમે શા માટે યાદ કરીએ છીએ કે ફક્ત ભારત રાષ્ટ્રની ભૌગોલિક એકતા નહીં, સામાજિક એકતા માટે પણ એમને કામ કર્યું હતું. તમે અત્યારે વાત કરતા હતા કે કોમન સિવિલ કોડ આવશે ને સરદાર ખુશ થશે, કે તમે કેટલું તમે અસત્ય, એમ કેવું જૂઠું તમે બોલી રહ્યા છો. સરદાર વલ્લભભાઈ પટેલે પોતે લખ્યું છે કે આ દેશની અંદર તમામ ધર્મોને માન સન્માન, હિન્દુ હોય તો મંદિરમાં જાય, મુસ્લિમ હોય તો મસ્જિદમાં જાય, શીખ હોય તો ગુરુદ્વારે, તમામ ધર્મોને તમામ પ્રકારની ધાર્મિક સ્વતંત્રતા મળવી જોઈએ, એ મૌલિક અધિકાર છે. કોમન સિવિલ કોડ એ બંધારણનો જ છે. કોમન સિવિલ કોડમાં તમે કોમન સિવિલ કોડની વાત કેમ કરી રહ્યા છો? તમે સમજો, તમે સમજો, કોમન સિવિલ કોડ ના હોવો જોઈએ. બીજા બીજા ધર્મોમાં કોમન સિવિલ કોડ એ બંધારણ છે. તમે તમે મંદિરમાં સ્થિતમાં જતા રૂપાની વાત નથી. આ તમે 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 બંધારણનો વિષય એને ધર્મ જોડે સરદારનું નામ લઈને તમે તમે સરદારનું નામ લઈને સરદારની હત્યા કરો છો.
સરદાર સખત ખિલાફમાં હતા, પ્રકારે કોઈ પણ બીજા ધર્મની અંદર એને હસ્તક્ષેપ કરવામાં સરદારે પક્ષમાં હતા. તમે એનું નામ લઈને તમે કહો છો કે અમે કોમન સરદાર સાહેબને તમને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કાશ્મીરના મામલામાં પોતાનું એક અલગ મંતવ્ય એમનું હતું. અને કાશ્મીરની જયારે તમે વાત કરી તો એક વસ્તુ આપણે યાદ અપાવી દઉં, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જે જનસંઘના પ્રણેતા અને જનસંઘમાંના ગર્ભમાંથી તમે નીકળ્યા અને જનસંઘ જે છે આરએસએસ ના ગર્ભમાંથી નીકળ્યા, એ લોકો જાણે છે. તમે સ્વરૂપ બદલો, નામ બદલો, ફરક નથી પડતું, તમારું બ્લડ એક જ છે શરૂથી લઈને આ સુધી. એક વાત એવી છે કે શ્યામા પ્રસાદ મુખર્જી, શ્યામા પ્રસાદ મુખર્જીએ પોતાનું બલિદાન આપી દીધું કાશ્મીર માટે. સમજો, બલિદાન તો લાખો લોકો આપ્યા છે, શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ આપ્યા છે, લાખો આપ્યા છે ને લાખો આપશે. પણ સવાલ આટલું છે કે શ્યામા પ્રસાદ મુખર્જી સરદાર વડી જવાહરલાલ નહેરુની મિનિસ્ટ્રીમાં કાશ્મીરના મામલાના પ્રધાન હતા. આ કાશ્મીર મામલાના પ્રધાન તરીકે શ્યામા પ્રસાદ મુખર્જી જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની મિનિસ્ટ્રીમાં હતા, એ વસ્તુ તમે કેમ ભૂલી જાઓ છો? એ વસ્તુ તમે યાદ રાખવાની જરૂર છે. બિલકુલ. અને એટલું નહીં, તમને એક વાત કહી દઉં છેલ્લે. યસ ભાઈ, સ્ટાર્ટિંગમાં તો ભારતમાં એક જ પાર્ટી હતી, કોંગ્રેસ હતી. તેમણે કહ્યું કે પાર્ટીના મિનિસ્ટર હતા, તો એમને એ પણ કહી દઉં કે બાબા સાહેબ આંબેડકર પણ એમની જ પાર્ટીમાં હતા અને એમની બાબા સાહેબ ઉમેદવારો એમની સામે લડાવવામાં આવ્યા અને એમની જ પાર્ટી હરાવ્યા. એ તો રાષ્ટ્ર બાબા સાહેબ આંબેડકર, શ્યામા પ્રસાદ મુખર્જી એ બધાને કોંગ્રેસની મિનિસ્ટ્રીમાં, એટલે આપણા ત્યારે કોંગ્રેસ જ હતું, ત્યારે કોંગ્રેસ જ હતું. અને જ્યારે પહેલું જો પહેલી સભા નહેરુ ને તમે પાણી પીતા પીતા ગાળો આપો છો, સમજી લેવી જોઈએ. તમે પંડિત નેહરુજી ની પરિવારવાદમાંથી બહાર આવો, તમે એમાંથી બહાર નીકળો, તમે ઇતિહાસ ને ખતમ કરવા માંગો, તમે પરિવારવાદમાંથી તમે એક જ પરિવારમાં રહો છો, તેમાંથી બહાર આવો. આઝાદીના આંદોલન તમારા એક વ્યક્તિ જેલમાં ગયા કે ગોળી ખાધી હોય. યસ ભાઈ, કોંગ્રેસ ના કયા નેતા આજે સ્ટેચ્યુ ઉપર યુનિટી ઉપર જઈને શ્રદ્ધા સુમન અર્પે? મહાત્મા ગાંધી બાર એ લોકો જઈને સેલ્ફી લેતા પણ ગભરાય છે, કોંગ્રેસ કોંગ્રેસ એ વખતે બધા જ સાથે પાર્ટી માટે નહીં, પરંતુ જે તમામ જે મોટા ગજાના નેતા હતા, બાબા સાહેબ આંબેડકર હોય, સરદાર બાબા સાહેબ આંબેડકર, શ્યામા પ્રસાદ મુખર્જી હોય, બધા દરેક લોકો, તમામ લોકોએ પોતાનું લોહી રેડ્યું છે અને એના પરિણામે આજે આપણે આઝાદ ભારતમાં ખૂબ સરસ રીતે આપણે જીવી રહ્યા છીએ. ખેર, દેવેનજી, અશોકજી, રુઝાનજી અને પ્રફુલજી મારી સાથે ચર્ચામાં જોડા બદલ આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. જે રીતે આપણે ચર્ચા કરી છે કે સરદાર પટેલની આજે આપણે તમામ લોકો એમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છીએ. સરદાર વલ્લભભાઈ પટેલે આજે રોજ આ પંચમહાભૂતમાંથી તેઓ વિલીન થઈ અને પરલોક સિધાવ્યા હતા, જેઓએ ભારત દેશના એકીકરણ માટે ખૂબ જ મહેનત ઉઠાવી હતી. આ સાથે અન્ય પણ તમામ જે આપણા ફ્રીડમ ફાઈટરો હતા, તેઓએ પણ આપણા દેશને આઝાદ આપવા, દેશને આઝાદી આપવા માટે પોતાના લોહી રેડ્યા છે અને જેને કારણે આપણે આઝાદ ભારતમાં આઝાદીપૂર્વક રહી રહ્યા છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. આવી જ સાંપ્રત વિષયની ચર્ચાઓ કરવા માટે આપના સમક્ષ આવતા રહીશું. નમસ્કાર.